હેપી નવરાત્રી ટુ ઓલ ઓફ યુ ચિલ્ડ્રન. તમને ખબર છે નવરાત્રીનો તહેવાર 9 દિવસ માટે ઉજવવામાં આવે છે. આ 9 દિવસ કેમ ઉજવવામાં આવતો હશે તમને ખબર છે? કારણ કે આપણે જે માતાજી હતા ને એને મહિષાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કર્યું, અને એ યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું ખબર છે? કે એ યુદ્ધ 9 દિવસ અને 9 રાત સુધી ચાલ્યું. તો આ દરમિયાન માતાજીનો ઉત્સાહ જળવાઈ રહે, જુસ્સો જળવાઈ રહે, એટલે એ સમય દરમિયાન બધાએ ગરબા કર્યા હતા, ગરબા પ્લે કર્યા હતા, એકદમ મ્યુઝિક વગાડ્યું, તબલા વગાડ્યા હતા, કે જેથી કરીને માતાજીનો આ મહિષાસુર નામના રાક્ષસ સામે લડવાનો જુસ્સો જળવાઈ રહે અને માતાજી રાક્ષસની સામે વિજય મેળવે. તો આવી રીતે માતાજીએ 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે આ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને માતાજીએ વિજય મેળવ્યો. તો આપણે એની યાદમાં 9 દિવસ સુધી ગરબા પ્લે કરીએ છીએ અને રામ ભગવાને રાવણનો પણ વધ કર્યો હતો દશેરાના દિવસે, તો એટલે આપણે દશેરા પણ ઉજવીએ છીએ. આ દરમિયાન આપણા બધાના ઘરમાં આરતી, દીવા, પૂજા, પાઠ, ધૂપ એવું બધું થતું હોય છે. ઘણાના ઘરમાં માતાજીનું સ્થાપન થતું હોય છે અને બધું જ ધૂપ દીવા આરતી બધું જ થતું હોય છે. તમારા બધા દીદી તમે આ નવરાત્રિ બહુ મિસ કરી રાખી, તો તમારા બધા દીદી તમને ડિટેલમાં નવરાત્રિ વિશે બધું એક્સપ્લેન કરશે. ઓકે કિડ્સ, હેપી નવરાત્રિ ટુ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ કિડ્સ, હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં છો ને? અરે વાહ કિડ્સ, કિડ્સ શું તો દીદી શું પહેર્યું છે? યસ, ચણિયા ચોલી. દીદી શું કામ પહેર્યા હશે? દીદી તમને નવરાત્રિના સેલિબ્રેશન વિશે વાત કરવાના છે. ઓકે, તો ચેતના દીદી તમને બધું એક્સપ્લેન કરશે. ઓકે કિડ્સ, હવે આપણે આજે બધી રીત શું પહેરીને આવ્યા છે? ચણિયા ચોલી. ઓકે, આજ તો ફેસ્ટિવલ સ્ટાર્ટ થાય છે નવરાત્રિ. ઓકે, તો નવરાત્રિ તો આપણે કરી અને એ માતાજીને પ્રસન્ન કરવા માટે માતાજી
છે નવરાત્રિમાં, અને બીજું શું કરીએ છીએ આપણે, પ્લેઇંગ કરીએ છીએ નવરાત્રિમાં. સો નાની નાની ગર્લ્સ હોય ને, જે નાની નાની છોકરીઓ, એ લોકો ગરબી રમવા જતી હોય. શું રમવા જતી હોય? ગરબી રમવા જતી હોય. એન્ડ જે મોટા મોટા બોયઝ એન્ડ ગર્લ્સ છે, એ લોકો માટે અલગથી ખાતું હોય ગરબા, બીકોઝ એ લોકો મોટા છે. માતાજીને નાની નાની ગર્લ્સ જે ગરબીઓ રમતી હોય એને બહુ મજા આવે, એકદમ પ્રસન્ન થઈ જાય માતાજી. સો એને શું કરે, નાની નાની છોકરીઓ ગરબા રમતી હોય, રાઈટ? એને આપણે ગરબા કે નથી રમતા, તાલીથી રમતા હોય, પછી અલગ અલગ જાતના રાસ થતા હોય. તમે બધાએ જોયું હશે, તમે બધા ગરબી જોવા જાઓ છો ને, તો ત્યાં બધા એના સ્પેશિયલિસ્ટ ગરબા હોય, રાઈટ? આપણે દાંડિયાથી બી પ્લે કરી શકીએ છીએ, ઓકે કિડ્સ? તમારે બધા એને આ વખત નવરાત્રિ ઘરે બેઠા એન્જોય કરવાની છે, ઓકે કિડ્સ? તો ભાવિશા દીદી અને બીજા બધા દીદી આપણને નવરાત્રિનું ઇમ્પોર્ટન્સ અને નવરાત્રિ આપણે સેલિબ્રેશન કરી એના વિશે તમને એક્સપ્લેન કર્યું ને. તો આજે હવે દીદી તમને વિજયાદશમી વિશે કહે છે, દશેરા વિશે કહે છે. તો દશેરાના તહેવાર આપણે શું શા માટે ઉજવીએ છીએ તમને ખબર છે? અને દશેરા ક્યારે આવે? તો નવરાત્રિના નવ નોરતા પૂરા થાય પછી એનો જે નેક્સ્ટ ડે હોય એ દશેરા તરીકે આપણે એ સેલિબ્રેશન કરીએ છીએ. તો કેમ આપણે દશેરા સેલિબ્રેશન કરીએ છીએ તમને ખબર છે? તો દીદી તમને એના વિશે કહે છે. તો દશેરાના દિવસે શું થયું તો ખબર છે? તો દીદીની એક નાની સ્ટોરી કહે છે કે એક રાવણ નામનો રાજા હતો, એ લંકા નગરીનો રાજા હતો. અને એને શું કર્યું હતું, એ બધી એની પ્રજા હતી એને બહુ જ હેરાન કરતો હતો. અને રામ અને સીતા છે ને, એમાં સીતાજીને એ હરણ કરીને લઈ ગયા હતા. તો રામ છે એ સીતા માતાને છોડાવવા, સીતા માતાને પાછા લાવવા માટે ગયા. તો રાવણે એની સાથે યુદ્ધ કર્યું. એ કહે કે ના, હું સીતાને ના આપું, હું સીતા તમને ના આપું, સીતા માતા તમને હું આપીશ નહીં. તો રામે કહ્યું કે હવે તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. અને રાવણ અને રામ વચ્ચે યુદ્ધ થયું ત્યારે શું થયું, રામે રાવણનો વધ કર્યો. રામ ભગવાન છે ને, એ હંમેશા સત્યનો સાથ દેતા હતા અને સત્ય જ બોલતા હતા. અને રાવણ કેવા હતા, રાવણ બહુ ક્રૂર હતા, ઘાતકી હતા, બધાને પ્રજાને હેરાન કરતા હતા અને હંમેશા અસત્ય ઉપર જ અસત્ય જ કરતા હતા, ખોટું જ કરતા હતા. તો એને એનું પરિણામ ભોગવવું પડ્યું. રામ ભગવાને રાવણનો વધ કર્યો અને એ દિવસ, જે દિવસે એને વધ કર્યો ને, એ દિવસ આપણે વિજયાદશમી તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, દશેરા તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો જ્યારે રાવણનો વધ થયો ને જીવન, ત્યારે શું થયું ખબર છે? બધા એ લંકા નગરીની પ્રજા હતી, બીજી બધી પ્રજા એટલે કે લોકો બધા હતા ને, માણસો, એ બધા ખૂબ જ હેપી થઈ ગયા. અને બધાએ એની સેલિબ્રેશન કરવા માટે બધાએ એકબીજાને શું ખવડાવ્યું, મીઠાઈ ખવડાવી, ઓકે જીવન? તો એ રાવણ, રામે છે રાવણને માર્યો, એ ખુશીમાં આપણે એકબીજાને શું કરીએ છીએ, એકબીજાની મીઠાઈ ખવડાવીએ છીએ. અને એ સત્યનો વિજય થયો એની આપણે ખુશી આપણે ઉજવીએ છીએ, ખુશી મનાવીએ છીએ. તો આ રીતે આપણે દશેરાનો તહેવાર ઉજવીએ છીએ. તો તમને છે ને બધું નવરાત્રિથી, નવરાત્રિના પહેલા નવરાત્રિથી કે દશેરા સુધીનું બધું તમને દીદીએ એક્સપ્લેન કર્યું, રાઈટ? ઓકે, હવે આપણે લોકો આરતી કરશું, ઓકે? Thank you.
Thank you.